નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અકાઉન્ટના એવા ભાગને ભણવાના છીએ કે જે સંપૂર્ણ કોમર્સ દરમિયાન ખૂબ જ અગત્યનું છે, જેની વગર અકાઉન્ટની કલ્પના કરવી પણ શક્ય નથી. એવા ઉધાર જમાના નિયમો, ગોલ્ડન રૂલ્સ છે જે આપણે આમાં ભણવાના છીએ. દરેક વિદ્યાર્થી મિત્રો થોડું જો ધ્યાન આપીશું ને તો આપણે કહી શકાય કે 100% અને સરળતાથી આપણે સમજી શકવાના છીએ જે છે ઉધાર જમાના નિયમો. જેવું નામ છે એ પ્રકારે આપણે વિદ્યાર્થી મિત્રો આને યાદ રાખવાનો અને મગજની અંદર ઉતારવાનો, સમજવાનો પ્રયાસ કરીશું તો આપણે સરળતાથી સમજાઈ જશે. છેલ્લે આપણે ખાતાના પ્રકારોનો લેક્ચર જોયો, એની અંદર વ્યક્તિનું ખાતું, માલ મિલકતનું ખાતું, ઉપજ ખર્ચનું ખાતું. એવું વ્યક્તિનું ખાતું કોણ છે, માલ મિલકતનું ખાતું શું છે, ઉપજ ખર્ચનું ખાતું શું છે, આવા બધા અલગ અલગ ખાતાઓ આપણે જોતા હતા. અને આ બધા જે બધા જ ખાતાઓ આપણે જોયા, તે બધા જ ખાતાઓ પરથી આપણે વર્ગીકરણ કરી શકતા હતા. જેટલું વર્ગીકરણ આપણને આવડી જશે એવી જ રીતના આપણે આમાં નિયમો લાગુ પાડતા આપણે શીખી શકીશું. પહેલું જ કહે છે વ્યક્તિનું ખાતું. કોનું ખાતું કહે છે? વ્યક્તિનું ખાતું. ત્રણ ખાતા હતા ને, વ્યક્તિ ખાતું, માલ મિલકતનું ખાતું અને ઉપજ ખર્ચનું ખાતું. એમાં વ્યક્તિનું ખાતું જે છે એની અંદર વાત કરવી છે આપણે. વ્યક્તિનું ખાતું કોને કહેવાય? લાભ લેનાર હોય અને લાભ આપનાર હોય. તો યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો, લાભ લેનાર ખાતે ઉધાર કરીશું અને લાભ આપનાર ખાતે જમા કરીશું. ફરીથી એક વાર સાંભળીશું, વ્યક્તિના ખાતાનો રૂલ શું કહે છે? લાભ લેનાર ખાતે ઉધાર કરો, લાભ આપનાર ખાતે જમા કરો. એટલે શોર્ટકટમાં કેવું હોય તો કહેવાય, વ્યક્તિનું ખાતું કુદરતી વ્યક્તિ હોય એટલે કે જીવંત વ્યક્તિ હોય અને કૃત્રિમ વ્યક્તિ પણ હોય, એટલે લાભ લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. શોર્ટમાં કેવું હોય તો લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. વ્યક્તિનો નિયમ છે. એવો જ નિયમ છે સાહેબ માલ મિલકત નિકાલ ખાતા, એટલે કે માલ મિલકતના ખાતાનો. માલ કે મિલકત આવે તો ઉધાર અને જાય તો જમા. આપણને ખબર છે ને સાહેબ, રોકડ શું છે? માલ મિલકત છે. તો રોકડ આવે તો ઉધાર અને રોકડ જાય તો જમા. આ નિયમને યાદ રાખવાનો છે સાહેબ આપણે. એટલે માલ મિલકતનું ખાતું છે, માલ મિલકત આવે તો ઉધાર અને માલ મિલકત જાય તો જમા. તો શું કરીશું આપણે સાહેબ? તો હવે જોઈએ સાહેબ આપણે આમાં. ઉપજ ખર્ચનું ખાતું ત્રીજું ખાતું છે. ઉપજ ખર્ચનું ખાતું એમાં શું હોય છે? ઉપજ ખર્ચના ખાતામાં તો જુઓ, ખર્ચ અને નુકસાન ખાતે શું કરવાનું છે? ઉધાર કરવાનું છે. કોઈ ખર્ચ હોય, નુકસાન થાય, લોસ ગયો છે તો એના ખાતે શું કરો? ઉધાર કરો. ઉપજ કે લાભ થાય તો એના ખાતે શું કરવાનું છે? જમા કરવાનું છે. ખર્ચ કે નુકસાન ખાતે શું કરવાનું? ઉધાર કરવાનું. ઉપજ અને લાભ ખાતે શું કરવાનું છે? જમા કરવાનું છે. હવે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર નિયમો જોઈ રહ્યા છે. વ્યક્તિ ખાતાનો નિયમ શું કહે છે? લાભ લેનાર ખાતે ઉધાર કરો અને લાભ આપનાર ખાતે જમા કરો. માલ મિલકત ખાતું જે છે એનો નિયમ શું છે? આવે તો ઉધાર અને જાય તો જમા. ઉપજ ખર્ચનું ખાતું છે તો ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર અને ઉપજ કે લાભ ખાતે જમા કરો. રોકડ આવે તો ઉધાર અને રોકડ જાય તો જમા કરો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો સાંભળવાના છીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 4. શું કહે છે? નીચેના વ્યવહારો નીલિમાના ચોપડે ક્યાં ખાતે ઉધાર થશે અને ક્યાં ખાતે જમા થશે તે કારણ સહિત જણાવો. એમ શોર્ટકટમાં આપણે કહીએ તો વ્યવહારની દ્વિઅસર આ ચેપ્ટરનું નામ જે છે. બબ્બે અસર આપો, કારણ કે દ્રી નોંધી નામું છે. કેવું નામું છે વિદ્યાર્થી મિત્રો? દ્રી નોંધી નામું છે. તો હવે આપણે વિદ્યાર્થીઓ જોવા જઈ રહ્યા છીએ દાખલા નંબર 4. પહેલું જ વ્યવહાર છે, રૂપિયા 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. હાવ શાંતિથી વિચારજો આપણે બધા જ સાહેબ. હવેથી સાંભળો, હજી એકવાર મગજમાં વિચારીએ, જ્યારે પણ એકાઉન્ટ લખતા હોઈએ ત્યારે પોતે નામથી મટી જાઓ, પોતે ધંધો છો એવું વિચારો. માલિક છો, ધંધો છો. માલિક તો બદલા કરે છે સાહેબ, તમે પોતે ધંધો છો વિચારો તો એકાઉન્ટ લખી શકીશું. તો જોઈ, રૂપિયા 50,000 રોકડા લાવી ધંધો શું કરે છે? શરૂ કર્યો.
ભાઈ પહેલી વાર ધંધામાં શું આવ્યું? રોકડ. કીધું ને ક્યાં ખાતે બે વસ્તુ સંકળાયેલી છે, ધંધામાં રોકડ આવે છે, એક તો રોકડ ખાતું થશે અને બીજું લાવી ધંધો શરૂ કર્યો. ધંધાનો માલિક આપણે યાદ કરો મૂડીની વ્યાખ્યા, ધંધાનો માલિક ધંધામાં પૈસા લાવે તો મૂડી કહેવાય અને ધંધામાંથી લઈ જાય તો શું કહેવાય? ઉપાડ કહેવાય. તો પૈસા રોકડ આવે છે, બીજી વસ્તુ કોણ આપે છે? ધંધાનો માલિક. તો મૂડી ખાતે થઈ જશે. કોની ખાતે થઈ જશે? હજી એક બીજી વાર સમજીએ, રોકડા લાવી ધંધો શરૂ કર્યો તો ધંધામાં પૈસા આવે છે કે જાય છે? આવે છે. તો રોકડ ખાતે શું થાય છે? આવે છે. અને રોકડ આવે તો શું કહેવાય? ઉધાર. યાદ છે ને માલ મિલકત નિકાલ ખાતાનો નિયમ શું કહેતા હતા? રોકડ આવે તો ઉધાર. ચલો એક વસ્તુ એડ કરી દઈશું, કોનું ખાતું છે તે પણ. મૂડી ખાતું, ધંધાનો માલિક. આ કોનું ખાતું છે? વ્યક્તિ ખાતું છે. આપનાર છે ને, ધંધાનો માલિક આપે છે ને, ધંધાને આપે છે ને, ધંધામાં પૈસા લાવે છે ને, આપનાર છે. અને આપણે નિયમ શું હતો? આપનાર ખાતે શું કરો? જમા કરો. એક જ વસ્તુ મિત્રાદી મિત્રો યાદ રાખજો, તમારા મગજની અંદર નિયમો છે આવડવા જોઈએ, સરળતાથી આવડી જશે. બીજો વ્યવહાર જુઓ તમે, રૂપિયા 10,000 ની જસલીન પાસેથી લોન લીધી. રૂપિયા 10,000 ની જસલીન પાસેથી લોન લીધી. ભાઈ લોન લઈ આવ્યા છો તમે, બેંકમાંથી લાવો, જસલીન પાસેથી લાવો, પૈસા આવે કે જાય? રોકડ. પહેલી વાત તો રોકડું આવે છે, રોકડ છે એટલે કોણ કહેવાય? માલ મિલકત કહેવાશે. આવે છે કે જાય છે? આવે છે. અને માલ મિલકત આવે તો શું કરવાનું? ઉધાર. બીજી વસ્તુ, જસલીન પાસેથી લીધી તો આ પૈસા કોણે આપ્યા? જસલીને આપ્યા ને. તો જસલીન ખાતે, જસલીન કોણ છે? વ્યક્તિ છે. આપે છે કે લઈ જાય છે? જસલીન પાસેથી લોન લીધી છે તો જસલીન કોણ છે? આપનાર છે. અને આપનાર ખાતે શું કરવાનું છે? આપણે વાત કરી હતી જમા કરો. એમ કટકોટ કટકો કરીને વ્યવહારને સમજવાનો પ્રયાસ કરો. રૂપિયા 30,000 બેંકમાં ભરી, ખાતું ખોલાવ્યું. આપણે પૈસા ખીચામાં લઈને બેંકમાં ગયા, બેંકવાળાને કીધું ખાતું ખોલી આપો, આ પૈસા ફોર્મ ભરી દીધું, ફોર્મ ભરી દીધું, પૈસા જમા કરી દીધું. તો ભાઈ આ પૈસા કોણ લઈ ગયું? બેંક લઈ ગઈ. તો બેંક ખાતે. અને બેંક આપણે વાત કરી હતી ને, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક, આ કોણ છે? કૃત્રિમ વ્યક્તિ છે. કોણ છે? વ્યક્તિ છે. અને વ્યક્તિ લાભ લેનાર છે કે આપનાર છે? આ પૈસા કોણ લઈ જાય છે? બેંક લઈ જાય છે ને, લેનાર છે. અને લેનાર ખાતે શું કરીશું? ઉધાર. અને આપનાર ખાતે નિયમો મગજમાં રાખો સાહેબ, આવડી જશે. લેનાર છે, ઉધાર થઈ જશે. બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું, તમારી પાસે પૈસા આવ્યા કે ગયા? તમારી પાસે ખીચામાં પૈસા, તમારા પર્સમાં પૈસા પડ્યા હતા, એ બેંકમાં ગયા ને. તો અત્યારે તમારી પાસેથી શું થાય છે? રોકડ ખાતે. બીજું અસર રોકડ. કોણ છે? માલ મિલકત છે. આવે છે કે જાય છે? જાય છે ને, તમારી પાસેથી પર્સનલ જાય છે, બેંકમાં જાય છે ને, પણ જાય તો છે ને, જાય છે. અને જાય તો શું કરવાનું? જમા કરવાનું છે. આવી રીતના આગળનો વ્યવહાર. રૂપિયા 8,000 કોમ્પ્યુટર ખરીદી. અય ભાઈ, આપણી પાસે કોમ્પ્યુટર લેવા માટે શોપમાં ગયા, કોમ્પ્યુટર આવે કે જાય? લઈ આવ્યા તો કોમ્પ્યુટર આવે. તો ચાલો શું આવ્યું? કોમ્પ્યુટર આવ્યું. કોમ્પ્યુટર આવે છે તો સાહેબ આ શું છે? માલ મિલકત છે કે નથી? આવે છે. આવે તો શું કહેવાય? ઉધાર. માલ મિલકત શું થાય છે? આવે છે. આવે તો ઉધાર. એવી જ રીતના સાહેબ કોમ્પ્યુટર ખરીદ્યો, મફત આપશે? નહીં આપે. આમાં વ્યક્તિનું નામ નથી, રોકડ શબ્દ નથી. તો પૈસા રોકડ છે એટલે કોણ છે? માલ મિલકત છે. જાય છે ને, કોમ્પ્યુટર ખરીદો, મફત આપશે કોમ્પ્યુટર. અને રોકડ જાય તો જમા થાય છે. હવે પછીનો વ્યવહાર વિદ્યાર્થી મિત્રો વાંચીએ આપણે. પાંચમો વ્યવહાર શું કહે છે? ચાલો વ્યવહાર નંબર પાંચમો વાંચીએ છે. રૂપિયા 1,000 ની સ્ટેશનરી ખરીદી.
શું કહે છે, 1000 રૂપિયાની સ્ટેશનરી. ભાઈ સ્ટેશનરી ખરીદી આવ્યા, તમારી પાસે શું આવશે? સ્ટેશનરીમાં કોઈ બુક છે, બોલપેન છે, પેન્સિલ છે, મતલબમાં એવી કોઈ બુક્સ કે બિલ બુક કે બધું. તો સ્ટેશનરી આપણી પાસે આવી તો સ્ટેશનરી ખર્ચ છે ને, ખર્ચો કરીએ એવા. તો સ્ટેશનરી શું છે? ખર્ચ છે. અને ખર્ચ હોય તો શું થાય? ખર્ચ કે નુકસાન ખાતે શું કરી દેવાનું? ઉધાર કરી દેવાનું. એવી રીતના સ્ટેશનરી ખરીદી આવ્યો તો પૈસા આપવા પડ્યા કે નહીં આપવા પડ્યા હોય? ત્યાં આપવા પડ્યા છે. તો રોકડ આવે છે કે જાય છે? રોકડ કોણ છે? માલ મિલકત. આવે છે કે જાય છે? રોકડ જાય છે. અને જાય તો જમા થાય કે ન થાય? આ જમા થાય છે સર. બીજું કહે છે સાહેબ, રૂપિયા 20,000 ની ખરીદી કરી, આમાં વ્યક્તિનું નામ છે, રોકડ શબ્દ છે. રોકડ એ ન હોય ને વ્યક્તિ નામે ન હોય તો વ્યવહાર કેવો થઈ જાય? રોકડ થઈ જાય. ભાઈ ખરીદી કરી આવ્યા, ખરીદી કરવાથી માલ સામાન આવે છે. તો ખરીદ ખાતે માલ મિલકત કરીને આપણે ખરીદી કરવાથી માલ સામાન કે કોઈ પણ મિલકત જે કહી શકે શું થાય છે? આવે છે. અને આવે તો ઉધાર થાય કે ન થાય? ખરીદી કરી આવો, પૈસા આવે કે જાય? જાય. તો લખીશું રોકડ ખાતે શું છે? માલ મિલકત છે. શું થાય છે? આવે છે કે જાય છે? અને જાય તો જમા થાય કે ન થાય? નેક્સ્ટ વિચારીએ સાતમો મુદ્દો, રૂપિયા 30,000 ની રમણ પાસેથી ખરીદી કરી. ખરીદી તો કરી છે સાહેબ, પણ કોની પાસેથી? રમણ પાસેથી. ભાઈ ખરીદી કરી આવ્યા એટલે પહેલી વાત તો માલ સામાન આવશે કે નહીં? તો ખરીદ ખાતે માલ મિલકત શું થાય છે? આવે છે. અને આવે તો ઉધાર. રૂપિયા 30,000 ની રમણ પાસેથી ખરીદી કરી, પૈસા આપ્યા આપણે? નહીં. કેમ? રમણ પાસેથી કરી છે. વ્યક્તિનું નામ છે. કોનું નામ છે? વ્યક્તિનું નામ છે. તો આ માલ સામાન કોણ આપતો હશે? રમણ ખાતે. કોણ છે રમણ? વ્યક્તિ છે. આવે છે કે જાય છે? આપનાર છે. આવે છે જાય છે મિલકતમાં, માલ સામાનમાં હોય. આમાં તો માલ આવે, આપનાર છે. રમણ પાસેથી ખરીદી કર્યો, માલ રમણે વેચ્યો છે ને, રમણ આપનાર છે. અને આપનાર ખાતે શું કરીશું? જમા કરીશું. નેક્સ્ટ વિચારીએ સાહેબ, આઠમા નંબરનો મુદ્દો, રૂપિયા 15,000 નો માલ રૂપિયા 28,000 માં રોકડેથી વેચ્યો. એ જેટલા વેચો, નફો તો કરવાનો જોઈએ ને ભાઈ. 15,000 નો માલ 28,000 માં વેચવો જોઈએ, નફો તો કરવો પડે ને. જેટલા માલ લાવો એટલામાં વેચતા નથી. તો આપણે શું કરીએ છીએ? વેચાણ કર્યું છે. વેચાણ કરવાથી માલ સામાન જશે, પૈસા આવશે. તો રોકડ ખાતે માલ મિલકત કહેવાય સાહેબ. અને શું થાય છે? આવે છે. અને આવે તો ઉધાર થાય કે ન થાય? એવી રીતના વેચવો છે તો વેચાણ ખાતે, વેચાણથી માલ સામાન જાય એટલે મિલકત કહેવાય કે ન કહેવાય? અને વેચાણથી માલ સામાન જાય, જાય તો જમા. નેક્સ્ટ વિચારો, રૂપિયા 8,000 નો માલ રૂપિયા 15,000 માં નીલાને વેચો. કોને વેચો છે સાહેબ? નીલાને વેચો. તો આ માલ કોણ લઈ ગયું? આપણે કોને વેચો? કોને? નીલાને. તો આ માલ કોણ લઈ ગયું? નીલા ખાતે. નીલા કોણ છે? વ્યક્તિ છે. આપ લેનાર છે. કોણ છે? આપણે માલ વેચો તો આ માલ કોણ લઈ ગયું? નીલા લેનાર છે. લેનાર ખાતે શું થઈ જાય? ઉધાર. અને બીજી વસ્તુ છે, વેચો છે, વેચવાથી માલ સામાન આવે કે જાય? જાય. તો માલ મિલકત જાય છે ને, વેચાણથી માલ સામાન જાય. અને જાય તો જમા થાય. એવી રીતના રૂપિયા 2,000 નો માલ રમણને પરત કર્યો. કોને પરત કર્યો? રમણને. આપણે આ માલ કોને આપ્યો? રમણને. તો આ માલ કોણ લઈ જશે? રમણ લઈ જશે. રમણ કોણ થઈ ગયો? વ્યક્તિ થઈ ગયો. વ્યક્તિ લેનાર છે કે આપનાર છે? લેનાર છે ને. આપણે માલ સામાન આપ્યો, રમણને આપ્યો, તો રમણ લઈ ગયું છે ને. આલે ભાઈ રમણ તું આ લઈ જાય, તો રમણ લઈ લેનાર છે. અને લેનાર ખાતે શું થાય?
આપણે માલ પાછો આપી દીધો ને, આપ્યો ક્યારે? વસ્તુ સારી ન હોય, પેલા રમણ પાસેથી ખરીદી આવતા કે રમણભાઈ આપો તા માલ, પણ હારો લાગ્યો નહીં તો આપણે શું કરી દઈશું, આપી દઈશું. તો અહીં શું લખીશું? ખરીદ પરત. શું કરી દઈશું? ખરીદ પરત કરીએ છીએ. શું કરીએ છીએ? આપણે ખરીદ પરત કરીએ છીએ. અને ખરીદ પરત એટલે માલ મિલકત થશે, અને માલ મિલકત જાય તો શું થઈ જશે? જમા થઈ જશે. રમણને માલ પરત કરીએ છીએ. ખાસ સાંભળવા જેવો શબ્દ છે સાહેબ, આ માલ સામે આપણે કોને પરત કરીએ છીએ? રમણને પરત કરીએ છીએ. એટલા માટે એટલા 2000 નો માલ રમણને આપણે શું કરી દીધો? પરત કરી દીધો. હવે આ સાથે વિદ્યાર્થી મિત્રો, હવે પછી આગળનું જોઈએ. 11 નંબર નો રૂપિયા 15000 નો માલ નીલાએ પરત કર્યો. આપણે નીલાને વેચ્યો હતો, નીલાએ પાછો મોકલ્યો, તો આપણી પાસે માલ સામાન આવશે કે જશે? નીલાએ આવ્યો ને માલ પાછો, તો વેચાણ પરત ખાતે, વેચાણ પરત થયું અને માસો થયા છે અને માલ મિલકત આવે છે, માલ વેચેલો પાછો આવે તો ઉધાર. આ કોણે માલ પાછો આપ્યો સાહેબ? નીલાએ. તો લખીશું નીલા ખાતે. આપનાર છે, કોણ છે? આપનાર છે, વ્યક્તિ થયું ને, અને વ્યક્તિ આપનાર હોય તો શું થઈ જશે? જમા. એવી જ રીતના રૂપિયા 500 લારી ભાડાના ચૂકવ્યા. કોના પૈસા ચૂકવો છો તમે? લારી ભાડાના. લારી ભાડાના પૈસા ચૂકવો છો, તો લારી ભાડું શું છે? ઉપજ ખર્ચો છે. કોણ છે? ખર્ચ છે, અને ખર્ચ હોય તો શું કહેવાય? ઉધાર. ચૂકવ્યા, ચૂકવવાથી પૈસા આવે કે જાય? ચૂકવવાથી પૈસા આવે કે જાય? જાય. માલ મિલકત છે, જાય છે, અને જાય તો શું થઈ જશે? જમા. પછીની વાત કરીએ વિદ્યાર્થીઓ, 13મો મુદ્દો શું કહે છે વાંચીએ. વ્યવહાર નંબર 13. રૂપિયા 2000 નો માલ આગથી નાશ પામ્યો. કેટલા હજાર નો માલ કહે છે? 2000 નો માલ આગથી નાશ પામ્યો. ચાલો, નુકસાન થયું, આગથી નુકસાન થયું કે નહીં? તો આગથી નુકસાન, માલ મિલકત, સોરી ઉપજ ખર્ચ, ખર્ચ છે ને, નુકસાન છે. શું છે? નુકસાન છે, અને નુકસાન હોય તો એની ખાતે શું કરીશું? આપણે ઉધાર કરીશું. નાશ પામ્યો, માલ સામાન બળી ગયો, નાખી ગયો, તો હું લખીશું અન્ય રીતે માલ સામાન જાય. ખાસ સાંભળજો, ચોરીથી જાય, વરસાદથી પલળી જાય, આગથી બળી જાય, ધર્માધર્મ આપો, તો ખરીદ ખાતે લખવાનું. કોની ખાતે? ખરીદીમાંથી બાદ થઈ જશે એટલો માલ, ખરીદ ખાતે લખવાનું. ની કોણ કહેવાય? માલ મિલકત. આવે છે કે જાય છે? જાય છે ને, આગથી માલ બળી ગયો એટલે બળી જાય છે. બળી જાય તો શું થઈ જશે? જાય છે, અને જાય તો શું કરી દેવાનું? જમા. માલ સામાન બળી ગયો, બળી જાય તો, જાય તો જમા કરી દેજો. 14મો કહેશે, રૂપિયા 5000 કમિશનના મળ્યા, ભાઈ પૈસા મળ્યા, મળ્યા એટલે રોકડ, રોકડ ખાતે શું થાય છે? માલ મિલકત છે. આવે છે કે જાય છે? માલ મિલકત આવે છે કે જાય છે? આવે છે, અને આવે તો ઉધાર. શેના મળ્યા પૈસા? કમિશનના પૈસા મળ્યા છે. કોના પૈસા મળ્યા છે તમને? કમિશન. તો લખીશું કમિશન ખાતે. ઉપજ થઈ ગયા આપણે, શું થઈ ગયું? ઉપજ છે ને, મળ્યા છે ને આપણને, આ ઉપજ છે, અને ઉપજ હોય તો શું કરી દેવાનું? જમા. એવી જ રીતના રૂપિયા 2000 પગાર ચૂકવ્યો, પગાર ચૂકવ્યો, ખર્ચો કર્યો. પગાર છે, ઉપજ ખર્ચનું ખાતું છે. કોનું ખાતું છે? અને ખર્ચ છે, શું છે? અને ખર્ચ હોય તો શું કરવાનું છે? ઉધાર. બીજી વસ્તુ સાહેબ, ચૂકવ્યો, ચૂકવવાથી પૈસા આવે કે જાય? ચૂકવવાથી પૈસા આવે કે જાય? જાય. લખીશું રોકડ ખાતે. માલ મિલકત, પૈસા જાય છે, અને જાય તો જમા થાય. આ સાથે વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 4 પૂર્ણ થયો.
આવો જ દાખલો સ્વાધ્યાયનો છે, આનો જ દાખલો ફરીથી એકવાર કરશું, સાથે દરેક વિદ્યાર્થી મિત્રો આવું ઉદાહરણ છે એ પણ કરવાનો પ્રયાસ કરશો તો આપણને ઝડપથી આવડી જશે. અસ્તુ, આભાર.